ધાનેરા તાલુકા શિક્ષણ અધિકારીએ શિક્ષકો સામે લાલ આંખ કરી એક શિક્ષકને સસ્પેન્ડ કર્યો તો ત્રણ શિક્ષકોને ડિસમિસ કરતા અન્ય શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિંછીવાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઈ ચૌધરીને સસ્પેન્ડ કરી વાવ હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. શાળામાં શિક્ષક તરીકે ભાટરામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અમિતભાઈ બારોટ, આશ્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેમાંગીનીબેન પરમાર અને એટા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રવિનાબેન પટેલને કાયમ માટે ફરજ મુક્ત કરી ડિસમિસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ શિક્ષકો લાંબા સમયથી શિક્ષણમાં બેદરકારી દાખવતા હતા અને સતત ગેરકાયદેસર ગેરહાજર રહેતા હોવાની શિક્ષણ વિભાગને જાણ થતાં શિક્ષણ વિભાગે પગલાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરતા અન્ય ગુલ્લી બાદ શિક્ષકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. ચાર શિક્ષકો પૈકી એકને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને ત્રણ શિક્ષકોને કાયમી અસરથી ડિસમિસ કરેલ છે, જેમાં વિંછીવાડી પ્રાથમિક શાળાના એક શિક્ષક ચૌધરી કિરણભાઈને સસ્પેન્ડ કરી અને વાવ ખાતે હેડક્વાર્ટર નક્કી કરેલ છે, જેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવેલ હતો. અને બાકીના ત્રણ શિક્ષકો હેમાંગીનીબેન પરમાર, રવિનાબેન પટેલ અને અમિતભાઈ બારોટ નામના ત્રણ શિક્ષકોને 19/10/19 કાયમી ડિસમિસ કરવામાં આવેલ છે. આ ત્રણ શિક્ષકોએ બિન અધિકૃત ગેરહાજર હતા, સતત ગેરહાજર રહેતા હતા અને તેમને નોટિસ પાઠવવામાં આવેલ હતી અને હાજર થવા જણાવેલ હોવા છતાં પણ તેઓએ કચેરીના આદેશનો અનાદર કરેલ છે અને હાજર થયેલ ન હતા અને જેના કારણે આ ત્રણેય શિક્ષકોને કાયમી અસરથી ડિસમિસ કરવામાં આવ્યા.